મારી પાસે આન્સર છે અને હું લખું છું ઘનફળ શોધવાનું છે
सेंटीमीटर घन। तो आपने मिली गयु आपने माहिती वाला शंकु नुं घनफळ। माहिती में बे ज वस्तु आपणी पासे हती, एक हती शंकुनी राशि ऊंचाई अने बीजी हती शंकुनी ऊंचाई। परंतु घनफळ शोधवानुं हतुं अने घनफळ शोधवा माटे आपणी पासे त्रिज्या होवी जरूरी हती। અને એલ અને એચ નો ઉપયોગ કરીને આપણે પહેલા ત્રિજ્યા મેળવી, ત્રિજ્યા આપણે મળી ગયા પછી આપણે સૂત્રમાં બધી કિંમત મૂકીને ગણતરી કરી। હવે ત્રીજો અલગ પ્રકારનો દાખલો છે, જોઈએ ખૂબ મસ્ત દાખલો છે અને આઈએમપી દાખલો કહેવાય છે। આવો દાખલો આગળના ધોરણની અંદર દસમા ધોરણમાં પણ એકાદ પૂછવાનું છે અને આગળના ધોરણમાં તમે સ્ટડી કરશો એટલે હવે જે આપણે દાખલો શો કરીએ છીએ એકાદ દાખલો તો 100% હશે। તમને એક તંબુ બનાવવા માટે કાપડ છે ને, કાપડ ઈ આપેલું છે અને એ કાપડનું કુલ ક્ષેત્રફળ તમને આપેલું છે। જો મોનિકા પાસે 551 મીટર સ્ક્વેર, મોનિકા પાસે 551 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળો કેનવાસનો ટુકડો છે, કેનવાસ કાપડનો ટુકડો છે, તે ટુકડાનો ઉપયોગ 7 મીટર પાયાવાળા ત્રિજ્યા, તમને ત્રિજ્યા આપી દીધી છે 7 મીટર, એની ત્રિજ્યા છે 7 મીટર, ત્રિજ્યાનો શંકુ આકારનો તંબુ બનાવવા માટે કરે છે। હવે જો સાંભળો ટાંકા એટલે કે જે આખો કાપડનો આખો ગોળ વીટેલ હોય ને જેના ઉપર એને આપણે ટાંકો કહે બરોબર, કે ટાંકામાંથી આપણે કાપડ કાઢી દે બરોબર। ટાંકા લેવામાં અને કાપવામાં સોરી આપણે ઓળામાં ટાંકાની વાત અહીંયા અલગ સેજ કરેલી છે, ટાંકા જે લઈએ છીએ તંબુ બનાવવા માટે આપણે તે અને કાપવા માટે 1 મીટર બગડી જાય છે, મીન્સ કે આપણી પાસે હવે આમાંથી 1 મીટર બગડી ગયું એટલે આપણી પાસે એક બાદ કરી નાખો એટલે 550 મીટર સ્ક્વેર વાળું કાપડ વધે છે। હવે એક કામ કરીએ, આના ઉપરથી ત્રિજ્યા છે, તમને તંબુ બનાવવા માટે જેટલું કુલ કાપડ છે એનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 550 મીટર સ્ક્વેર, એનો મતલબ કે આપણી પાસે શંકુનું પૃષ્ઠફળ, શંકુનું પૃષ્ઠફળ આપણી પાસે 550 મીટર સ્ક્વેર છે, શંકુના પૃષ્ઠફળ સૂત્ર હતું કે પાઈ આર એલ બરાબર 550, જેમાં પાઈ ની કિંમત આપણને આપેલી નથી એટલે આપણે લેવાના છે 22 ના છેદમાં 7, ત્રિજ્યા તમને આપેલી છે 7 અને એલ આપણે શોધવાના છે, 7 અહીંયા કેન્સલ થઈ ગયા છે, 22 ગુણાકારમાં છે એટલે 550 ના છેદમાં 22, 11 2 22 અને 11 2 55 25 2 50। તો આવી રીતના આપણને જે કેનવાસનું કાપડ છે એની લંબાઈ 25 મીટર મળી ગઈ છે, કેનવાસના કાપડની લંબાઈ 25 મીટર મળી ગઈ છે। અને હવે આપણે શંકુનું ઘનફળ શોધવાનું છે, પણ ઘનફળ શોધવા માટે આપણી પાસે ઊંચાઈ હોવી જોઈએ, આપણી પાસે આર અને એચ જ છે, તો આપણો પાછળનો સૂત્ર મૂકી એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, આપણી પાસે એલ છે 25 નો વર્ગ, એચ શોધવાના છે અને આર છે 7 નો વર્ગ, 7 નો વર્ગ પ્લસ છે સામે જશે અને માઇનસ થઈ જશે 25 નો વર્ગ માઇનસ 7 નો વર્ગ, વર્ગ કાઢીએ વખતે સામે વર્ગમૂળ આવી જશે 625 માંથી 49 તમારે બાદ કરવાના છે એટલે એચ બરાબર મળશે 576 અને 576 નું વર્ગમૂળ મળે છે 24, મીન્સ કે તમારી પાસે જે તંબુ બનાવવા માટે કાપડ છે એની ઊંચાઈ 24 મીટરની છે અને ત્રિજ્યા તમારી પાસે 7 મીટરની છે અને ત્રાસી ઊંચાઈ છે 25 મીટરની છે। હવે આપણે શંકુનું ઘનફળ શોધી લીધું કે 1/3 પાઈ આર સ્ક્વેર એચ, આઈ ની કિંમત લેવાની છે 22 ના છેદમાં 7, આર સ્ક્વેર મીન્સ કે ત્રિજ્યાનો વર્ગ એટલે કે 7 × 7 અને એચ આપણને મળ્યા છે 25, અહીંયા 7 એક વખત કેન્સલ એટલે 22 × 7 × 25 ના છેદમાં 3, બધાનો ગુણાકાર કરીને ભાગાકાર કરશો એવું ડાયરેક્ટ લખી નાખું છું બરોબર છે, આપણી પાસે સોરી આ 24 આવે છે એટલે h બરાબર આપણે મૂકવાના છે 24।
तो आ केवी 24 गुणिया 22 गुणिया 7 गुणिया 8 અને બધાયનો ગુણાકાર કરશો એટલે આપણી પાસે 1232 મીટર ઘન કુલ સંપૂર્ણ આપણને ગણતરી મળી ગયો છે. ટાઈમ વેસ્ટ નો થાય એટલે મેં ડાયરેક્ટ આન્સર લખ્યા છે જે ગુણાકારના નીકળેલા છે એ માટે.